5 cm હોય તો આની વચ્ચે 6 cm હોય આની વચ્ચે 7 cm નો ડિસ્ટન્સ હોય એસ પર એક્ઝામ્પલ પોસિબલ નથી એટલું બધું હોય છતાં એક્ઝામ્પલ આપું છું તો ઇલેક્ટ્રોન નો ફોર્સ છે ન્યુક્લિયસ થી કેવો થશે ઘટશે કારણ કે દૂર જાય છે ઇલેક્ટ્રોન નેગેટિવ છે ન્યુક્લિયસ પોઝિટિવ છે બે દૂર જાય એટલે ફોર્સ ઘટે ફોર્સ ઘટે એટલે ઇલેક્ટ્રોન ને તમે ઈઝીલી રિલીઝ કરી શકો એટલે આયોનાઇઝેશન એન્થાલ્પી કેવી થાય ડિક્રીઝ થાય એટલે ગ્રુપ માં આયોનાઇઝેશન એન્થાલ્પી ઘટે એટલે કે ડિક્રીઝ થાય પીરિયડ માં આયોનાઇઝેશન એન્થાલ્પી કેવી થાય ઇન્ક્રીઝ થાય અને ગ્રુપ માં આયોનાઇઝેશન એન્થાલ્પી કેવી થાય ડિક્રીઝ થાય પીરિયડ માં સાઈઝ ઘટે ગ્રુપ માં સાઈઝ વધે એટલે ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ અહીંયા હોય સાઈઝ વધે એટલે અહીંયા આવે હજી સાઈઝ વધે એટલે અહીંયા આવે બે વચ્ચે ડિસ્ટન્સ વધતું જાય એટલે એટ્રેક્શન ઘટતું જાય ઇલેક્ટ્રોનને ઝડપથી દૂર કરી શકો અને ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે એન્થાલ્પી વપરાય એને આયોનાઇઝેશન એન્થાલ્પી કહેવાય જેટલા ઝડપથી ઇલેક્ટ્રોન દૂર થાય એટલી એન્થાલ્પી ઓછી વપરાય કોઈ વજનદાર વસ્તુ હોય એને ઉપાડવા માટે આપણે વધારે બળ કરવું પડે વજન ઘટતું જાય આપણું બળ ઘટતું જાય એટલે આપણી ઊર્જા ઘટતી જાય વાપરવા માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ પણ ટોપિક તમે રિવાઇઝ કરીને 2-3 વાર જોજો કે ગ્રુપની અંદર ફ્રોમ અપ ટુ ડાઉન સાઇઝ ઇન્ક્રીઝ એટલે કદ વધે એટલે રેડિયસ વધે એટલે એટ્રેક્શન ફોર્સ ઘટે એટલે આયોનાઇઝેશન એન્થાલ્પી ડિક્રીઝ થાય ઘટે પીરિયડની અંદર સાઇઝ ડિક્રીઝ થાય એટલે રેડિયસ ડિક્રીઝ થાય એટલે એટ્રેક્શન ફોર્સ વધે એટ્રેક્શન ફોર્સ ઇન્ક્રીઝ થાય એટલે આયોનાઇઝેશન એન્થાલ્પી ઇન્ક્રીઝ થાય ક્લિયર વેરી ક્લિયર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવે મેટાલિક પ્રોપર્ટીની વાત કરીએ તો મેટાલિક પ્રોપર્ટીની અંદર લેફ્ટ ટુ રાઈટ જાઓ એટલે મેટાલિક પ્રોપર્ટી ઘટે ધાત્વિક ગુણધર્મ ઘટે એટલે આ મેટલ છે આ મેટલ છે આ મેટલ છે આ નોન મેટલ છે મીન્સ સેમી મેટલ છે આ નોન મેટલ આ નોન મેટલ આ નોન મેટલ એટલે લેફ્ટ ટુ રાઈટ મેટાલિક પ્રોપર્ટી ડિક્રીઝ થાય ફ્રોમ અપ ટુ ડાઉન લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ મેટાલિક પ્રોપર્ટી ઇન્ક્રીઝ થાય મેટાલિક પ્રોપર્ટી ઇન્ક્રીઝ થાય ધાત્વિક ગુણધર્મ વધે ઉપરથી નીચે આવો એમ ધાત્વિક ગુણધર્મ વધે લેફ્ટ ટુ રાઈટ જાઓ ડાબીથી જમણી બાજુ જાઓ ધાત્વિક ગુણધર્મ ઘટે ઇન પીરિયડ મેટાલિક પ્રોપર્ટી ડિક્રીઝ ઇન ગ્રુપ મેટાલિક પ્રોપર્ટી ઇન્ક્રીઝ આ પણ આની સાથે જ સમજી શકાય તો આપણે આખા લેક્ચરમાં શું ભણ્યા તો કે પહેલા આખું પીરિયોડિક ટેબલ જોયું એ પીરિયોડિક ટેબલની અંદર આપણે 7 પીરિયડ જોયા 18 કોલમ જોઈ ઇસ 18 કોલમ ને 7 પીરિયડને આપણે 4 બ્લોકમાં ડિવાઈડ કર્યું એસ બ્લોક એલિમેન્ટ બ્લોક ગ્રુપ નંબર 1-2 પી બ્લોક એલિમેન્ટ ગ્રુપ નંબર 13-18 ડી બ્લોક એલિમેન્ટ ગ્રુપ નંબર 3-12 એફ બ્લોક એલિમેન્ટ દેટ ઇઝ ઇનર ટ્રાન્ઝિશન એલિમેન્ટ મીન્સ આંતર સંક્રાંતિ તત્વ છેલ્લો ઇલેક્ટ્રોન જે ઓર્બિટલમાં ફિલ્ડ થાય ઈ ગ્રુપનું એલિમેન્ટ કહેવાય એટલે એસ બ્લોક એલિમેન્ટની ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન તમે જુઓ તો એમાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં જ ભરાશે એસ બ્લોકમાં એસ ઓર્બિટલમાં જ ભરાશે સેમ વે ઈ રીતે પી ઈ રીતે ડી ઈ રીતે એફ હાઇડ્રોજન અને હિલિયમ માટે કન્ફ્યુઝન હતું હાઇડ્રોજન કેન લોસ વન ઇલેક્ટ્રોન ઇફ ઇટ ઇઝ લોસિંગ વન ઇલેક્ટ્રોન ધેન ઇટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ મેટલ ઇફ ઇટ કેન ગેઇન ઇલેક્ટ્રોન ધેન ઇટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ લાઇક હેલોજન સો ઇટ ઇઝ કેપ્ટ ઇન ધ મિડલ ઓફ પીરિયોડિક ટેબલ સેમ હિલિયમ ઇઝ ઓલ્સો હેવિંગ એસ બ્લોક લાસ્ટ ઇલેક્ટ્રોન ફિલ ઇન એસ ઓર્બિટલ બટ
physical property of helium is look like neon, argon, krypton, radon, xenon. Means એના ભૌતિક ગુણધર્મો છે એ નિયોન આર્ગોન ક્રિપ્ટોન રેડોન ઝેનોન જેવા છે, એટલે એને નિષ્ક્રિય નોબલ ગેસના ગ્રુપમાં મૂક્યું, ગ્રુપ બ્લોક પીમાં મૂક્યું, કારણ કે ફિઝિકલ પ્રોપર્ટી ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટુ એરેન્જ ધ એલિમેન્ટ ઇન પિરિયોડિક ટેબલ. પિરિયોડિક ટેબલમાં એલિમેન્ટને ગોઠવવા માટે એની ફિઝિકલ પ્રોપર્ટીને ખૂબ મહત્વ આપવામાં આવે છે. પછી આપણે ચર્ચા કરી લેફ્ટ ટુ રાઈટ જાઓ, સાઈઝ ઘટે, કદ ઘટે, કદ ઘટે એટલે ત્રિજ્યા ઘટે, ત્રિજ્યા ઘટે એટલે ઇલેક્ટ્રોનને ન્યુક્લિયસ નજીક આવે, એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે એન્થાલ્પી આપવી પડે. એ એન્થાલ્પીને આયોનાઇઝેશન એન્થાલ્પી કહેવાય, એટલે ગ્રુપમાં સોરી પીરિયડની અંદર આવર્તમાં આયોનાઇઝેશન એન્થાલ્પી વધે, સાઈઝ ઘટે. ગ્રુપની અંદર કદ વધે, સાઇઝ વધે, ઇલેક્ટ્રોન ન્યુક્લિયસનું ડિસ્ટન્સ વધે, ડિસ્ટન્સ વધે એટલે એટ્રેક્શન ઘટે, એટ્રેક્શન ઘટે એટલે ઇલેક્ટ્રોન ઇઝીલી રિમૂવ થાય, ઇલેક્ટ્રોન ઇઝીલી દૂર થાય, એટલે આયોનાઇઝેશન એન્થાલ્પી ઘટે, ઓછી એન્થાલ્પી ઇલેક્ટ્રોનને દૂર કરી શકાય. લેફ્ટ ટુ રાઈટ જાઓ, ધાત્વિક ગુણધર્મ ઘટે, મેટાલિક પ્રોપર્ટી ઘટે. અપ ટુ ડાઉન આવો, મેટાલિક પ્રોપર્ટી ઇન્ક્રીઝ થાય, ધાત્વિક ગુણધર્મોમાં વધારો થાય. આવી રીતે સરસ મજાનું આપણે આખો ઓવરવ્યૂ જોયો અને ડિસ્કશન કરી. હોમવર્ક તમારે મને એક જ વખત મોકલવાનું છે, પણ ટેક્સ્ટબુકની અંદર જ્યાં સુધી મેં ભણાવ્યું છે ને ત્યાં સુધી તમારે મને એક વખત લખીને ફરજિયાત મોકલવાનું છે. બે ત્રણ વાર વિડીયો લેક્ચર રિવાઇઝ કરજો, શાંતિથી જોજો, ટેક્સ્ટબુક હારે રાખજો, સમજતા જજો. થેન્ક યુ વેરી મચ.